જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા દોહા અષ્ટકમાં આગળ વધીશું. બરાબર છે? તો દોહા અષ્ટકમાં આગળ વધતા હવે દોહા આપણને ત્રણ વ્યક્તિઓ કહેલા છે, કબીરજી, તુલસીદાસ અને રહીમ. એને આપણે બે પાર્ટ પાડીને સમજીશું. તો દોહામાં પેલો દોહો છે, બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, પંક્તિ કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર. એટલે એમ કહે છે કે મોટું છે તો શું થઈ ગયું, શેનું ઝાડ? તો કે ખજૂરનું ઝાડ મોટું છે તો શું થઈ ગયું, પંક્તિ કો છાયા નહીં, રસ્તે જતા વટે માર્ગોને છાયા એટલે કે ઠંડક આપી નથી શકતો, છાયણો નથી આપી શકતો, અને એનું ફળે નહીં, સુકાવે નહીં, એના ફળ ખૂબ ઊંચે હોય છે. આ ઉદાહરણ પરથી આપણને એવું સમજાવે છે કબીરજી કે આપણા સમાજમાં ઘણા લોકો એવા ધનથી ભરેલા છે કે જેમની પાસે ખૂબ ધન છે, પણ તેઓ કોઈને સમાજમાં કામ આવતા નથી. તો એવા વ્યક્તિઓના ધનનું કે ખજૂરરૂપી ફળ જેમ કાંઈ કામ નથી આવતા, એવા ધનનું શું કામ? આ ફળ નથી, કોઈનું પેટ ભરવામાં કામ આવતું. તો આ ધનિક જે છે એનું ધન કોઈને સુખ સંતોષ નથી આપતું, તો આવવાનું શું કામ છે? એ જ વસ્તુ આપણા વિદ્યાર્થી જીવનમાં આપણે વિચારીએ તો એવું પણ થાય કે આપણે હોશિયાર છીએ, પણ આપણા કોઈ મિત્ર પાસે આપણે હેલ્પફુલ થતા નથી. જેમ કે આપણા વર્ગમાં કે આપણા મિત્ર વર્ગમાં એવું હોય કે કોઈ નબળો વિદ્યાર્થી છે, તો આપણે એને જો થોડાક હેલ્પફુલ થાય તો માની લો કે બે સબ્જેક્ટમાં બે પાંચ માર્ક્સ માટે રહી જાય છે, તો આપણે એને મદદરૂપ થાય, તો આ વસ્તુ આપણે એને ઓછી થાય કે થોડી હેલ્પફુલ તું થઈ અથવા તમે થયા તો આજે મારું આ રિઝલ્ટ આવ્યું એવું થવાનું. આપણે હર હંમેશ આંબો બનવાની કોશિશ કરવાની કે ધારો કે આંબામાં અઢળક ફળ છે, તો એ ફળ નમતા રહે છે, આપણે હર હંમેશ એવું બનવાની કોશિશ કરવાની. આ દોહા ઉપરથી આપણને કેવું સમજાવવામાં આવે છે? આગળ બીજો છે, સારું પૈસા ચાહીએ જે તે સુખ સુભાય, સાર સાર તો ગહી રહે, થોથા દેત ઉડાય. એટલે કે સાધુ એટલે સજ્જન એટલે સારો માણસ કેવો હોવો જોઈએ? સારો માણસ કેવો હોવો જોઈએ? સુપડા જેવો. સુપ એટલે સુપડા જેવો, સુભાય એટલે સોહાય, સોભે. સાર સાર તો ગહે રહે એટલે સાર સાર એટલે એનામાં રહેલા સારા ગુણને પોતે ગ્રહણ કરે ને થોથા દે ઉડાય, એટલે એમાં રહેલી નકામી વસ્તુને ઉડાડી દે છે. કોણ? તો કે સુપડું. જો તમે લોકો એ આ વસ્તુ મમ્મી પાસે ઘણી વખત અનાજ સાફ કરતી હોય મમ્મી, આમાં મમ્મ પેલા કરે, ઇટ મીન્સ સુપડામાં રહેલું બધું જ અનાજ પેલા ભેગું છે, પછી આપણી મમ્મી આમાં મમ્મ કરી અને પછી આવી રીતે કરશે, એટલે આપમેળે કચરો, કાંકરા, ફોતરા બધું આગળ આવી જાય છે, એટલે મમ્મી હાથથી એને આમ ઉડાડી દે, સાફ કરી નાખે છે. એ કાર્ય કોણ કરે છે? તો સુપડું કરે છે. સાધુ માણસને આવું કરવું જોઈએ. એ જ વસ્તુ આપણામાં પણ રહેલી છે. વિદ્યાર્થી જીવનને લગતી આ વસ્તુ કહું તો આપણામાં સારા પણ ગુણ છે, ખરાબ પણ ગુણ છે. આપણા વર્ગમાં ઘણા વ્યક્તિ એવા છે કે જેને નિયમિત યુનિફોર્મ, કોઈ પણ ટીચર સાથે ખોટી ઝઘડા ઝઘડી, સ્ટુડન્ટ સારા નથી કરતા, ટીચર સાથે ખોટી આર્ગ્યુમેન્ટ નથી કરતા, આવા વિદ્યાર્થીઓ સાથે હંમેશ રહેવાનું. બાકી ઝઘડા ઝઘડી કરવી તો સામાન્ય વસ્તુ છે, તો બધાય ના આવે, પણ એ નહીં કરવાનું. આપણે કોના બરોબર રહેવાનું? સુપડા મુજબ, કે સારી વસ્તુને ગ્રહણ કરો અને ખરાબ વસ્તુને છોડો. હવે કબીરજીનો ત્રીજો ગુણ શું છે? આપણામાં શું આ ગુણ હોવો જોઈએ? તો માખી ગુણ મે ગડી રહે, પંખ રહ્યો લિંટાર, હાથ મને ઓર સિદ્ધ મે લાલચ. એટલે શું?
कोशिश करे उठवा माटे पछी एने खबर पड़े छे कि मुद्दामां जे की गयो आ कोटू थयुं माथुं पण घणुं धुणावे पण एमांथी निकळी नथी शकतुं शुं काम लालच मूरी बनाय लालच खराब चीज छे જ્યારે માખી ગોળને ખાવા માટેમાં ગોળમાં માખી કે મોઢું નાખે છે ત્યારે એની ટ્રાયમાં તો હોય એટલું હું લઈ લઉં ચૂસી લઉં પણ પછી એને ખબર પડે છે કે મેં થોડું ટચ કરીને લેવાને બદલે આને ચીપકવા ગઈ તો હું આ હેરાન નથી થઈ કારણ કે મારામાં આ ગુણ હતો લાલચવાળો ગુણ હતો આપણા સમાજમાં પણ ઘણા વ્યક્તિઓ એવા છે કે થોડું મળે ને વસ્તુથી સંતોષ ન મળતા વધારે લેવાની વૃત્તિ રાખે છે બરાબર છે હવે આપણા વિદ્યાર્થી જીવનની હું તમને વાત કરું તો તમે લોકો ઘણી વખત એવું કરતા હો છો બધા જ નહીં ઘણા વિદ્યાર્થીઓ અમારી સામે જોતા હોય છે કે પરીક્ષામાં ઘણી વખત એવું કરે કે બાજુવાળાના પેપરમાંથી ઊંચું જોઈ જોઈને જોવે થોડુંક દેખાણું છે એ વસ્તુ લખે વળી એને એમ થાય કે ના ના પછી દેખાશે બીજો પ્રશ્ન જોઈએ પણ આમાં તમે તમારી લાલચ જુઓ છો આ લાલચ ખરાબ વસ્તુ છે આવું ન કરો તમને મળ્યું તમને જે આવ્યું તમારામાં જે જ્ઞાન છે એટલું લખો એ તમને આત્મસંતોષ માટે છે આ વસ્તુને આપણે આગળ ધપાવવી જોઈએ નહીં કે લાલચ બરાબર છે હવે આ એક બે ને ત્રણ દોહા છે એ કબીરજીના લખેલા છે હવે આપણે ચોથો જોઈ જોઈ છે એ છે તુલસીદાસનો तुलसी इस संसार में भांति भांति के लोग એટલે કે છે તુલસી જી આ સંસારમાં અલગ અલગ પ્રકારના લોકો રહે છે બરાબર છે કેવા ભાતિ ભાતિ કે લોક અલગ અલગ પ્રકારના લોકો હોય સબસે હિલ મિલ જાય બધા સાથે હળી મળીને રહેવું જોઈએ આપણે કેવી રીતે રહેવા તો હળી મળીને રહેવા કેવી રીતે કોની જેમ તો કે નદી નાવ સંજોગ નદી અને નાવ ની જેમ કેવી રીતે નાવ કોઈ પણ કિનારે છે પણ નદીમાં પાણી ન હોય તો એ નાવ ની વેલ્યુ કાંઈ જ નહીં એવી જ રીતે નાવ ન હોય ને નદીમાં ધસમસતું મસ્ત મજાનું પાણી હોય બીજે પાર જવું હોય નાવ ન હોય તો માણસો એ નદીને પાર કરતા નથી એટલે એ પાણી પણ વેસ્ટેજ છે એટલા માટે આપણે બધા સાથે સમાજમાં કેવા સંબંધ રાખવા જોઈએ તો નદી ને નાવ જેવા કોના જેવા નદી અને નાવ જેવા આપણું મિત્ર વર્ગ એવું હોવું જોઈએ ઘણી વ્યક્તિને એવી આદત હોય હું કહું એ સાચું ને હું રહું એ જ સાચું ના હર હંમેશ દરેક વ્યક્તિને એકબીજાની જરૂર પડે છે માની લો તમારે તાળી પાડવી છે આ એક હાથથી પડશે એને બીજા હાથની તાળી પાડવા માટે જરૂર પડે છે તો આપણે તો તુચ્છ વ્યક્તિ છીએ એટલે સમાજમાં હર હંમેશ સંબંધ કેવા રાખવાના તો બધા સાથે હળી મળીને રહેવાનું કેવી રીતે હળી મળીને રહેવાનું એવું કોણ કહે છે આપણને તુલસીજી કહે છે બરાબર છે તુલસીદાસનો આ દોહો એકદમ સરસ સુંદર અને સામાન્ય વસ્તુથી આપણને કહે છે હવે આપણે ફરીથી જોઈ લઈએ તો આમાં કેવી વસ્તુ કહે છે કે ખોટો ઘમંડ ન રાખવો જોઈએ આપણે લોકોને કામ આવીએ એવી વસ્તુ કીધી છે આમાં એવું કીધું છે સારા ગુણ આપણે લઈ લેવા જોઈએ સમાજમાં કે આપણા મિત્ર વર્ગમાં કે આપણી સાથે રાખવાના આમાં લાલચ આપણે ન રાખવી જોઈએ અને આમાં બધા સાથે હળી મળીને રહેવું જોઈએ હવે આ ચારે ચાર દોહા તમારે તમારા હોમવર્કમાં લખી અને નોંધપોથીમાં પાકા કરવાના છે આનું તમને મેં સમજાવ્યું સમજ પણ તમને સુંદર રીતે હવે આવી ગઈ હશે આશા રાખું આ દોહા સરસ રીતે તમને સમજાઈ ગયા હશે હવે પછીના એક તુલસીદાસનો દોહો અને રહીમજીના ત્રણ દોહા એમ ચાર હવે પછીના વિડીયોમાં આપણે સમજશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પછી ફરી પાછા મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ